હવે આપણે આજે જાણીશું કે આજે ટામેટા આપણે ખરીદી કરીને લઈ આવ્યા એને આપણે સ્ટોર કઈ રીતે કરી શકીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબરશી.com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, હાલમાં ટામેટાના ભાવ સાંભળી આપણે સૌ કોઈ અચંબિત થઈ ગયા છે। ટામેટાનો ભાવ એટલા વધી ગયા છે કે આપણે એને લેતા પહેલા 100 વાર વિચારવું પડશે। હવે ઘણીવાર એવું થાય કે આવા ટામેટા જ્યારે આપણે ખરીદી કરીને ઘરે લઈ આવીએ તો ટામેટા બગડી જશે, તો આપણને કેટલું નુકસાન થાય। હવે આવી પરિસ્થિતિમાં જ્યારે તમે ટામેટાને વધારે પ્રમાણમાં ખરીદીને ઘરે લઈ આવો છો તો તેની તકેદારી રાખવી પણ ખૂબ જરૂરી છે। હવે આપણે આજે જાણીશું કે આજે ટામેટા આપણે ખરીદી કરીને લઈ આવ્યા એને આપણે સ્ટોર કઈ રીતે કરી શકીએ। જો આપણે યોગ્ય રીતે આ ટામેટાને સ્ટોર કરીએ છે તો તે બગડતા નથી અને લાંબો સમય સુધી સારા રહે છે। બજારમાંથી વધારે ખરીદેલા ટામેટાને જ્યારે તમે સ્ટોર કરવા ઈચ્છતા હો તો આ ટિપ્સ તમને ખૂબ કામ આવશે, જેનાથી તમારા ટામેટા બગડતા બંધ થઈ જશે। તો ચાલો જાણી લઈએ। તો સૌથી પહેલા જ્યારે પણ તમે ટામેટાને ખરીદીને ઘરે લાવો છો તો તેને બરાબર પહેલા પાણીથી ધોઈ કાઢો અને પાણીથી ધોયા બાદ તેને બરાબર રીતે સૂકવી કાઢો। હવે એક બાસ્કેટ લઈ લો, એમાં પેપર મૂકી દો અને તેની પર આ જે સ્વચ્છ પાણીથી ધોયેલા ટામેટા છે તેને મૂકી દો। હવે આ બાસ્કેટને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું છે। તમારે એ ચોક્કસપણે ધ્યાને લેવું પડશે કે આની અંદર પાણીનું એક ટીપું એ ન જાય। હા, અને એ પણ ધ્યાન રાખો કે જ્યારે તમારા ફ્રીજની અંદર અન્ય શાકભાજી હોય તો તે પણ આ ટામેટા સાથે અથવા ટામેટા ઉપર ન મૂકો। હવે જ્યારે પણ તમે ટામેટા ખરીદવા જાઓ છો ત્યારે એને ખરીદતા પહેલાં પણ તમારે ધ્યાને રાખવું પડશે। ઘણીવાર આપણે ટામેટા જ્યારે ખરીદીએ છીએ તો લાલ લાલ ટામેટા અને થોડા રસવાળા ટામેટા ફટાફટ વણી લઈએ છીએ, પરંતુ આ બાબત ખોટી છે। જો તમે આ ટામેટાને વધારે સમય સુધી સ્ટોર કરવા ઈચ્છી રહ્યા હોય તો તમારે ટામેટાને જ્યારે પણ ખરીદી કરવા જાઓ છો તો એને જોઈને પછી જ ખરીદવું પડશે। એટલે કે જ્યારે તમે ટામેટા ખરીદતા હો ત્યારે ધ્યાન રાખો કે આ ટામેટા એકદમ લાલ કે પાકી ગયેલા ન હોવા જોઈએ। જ્યારે વધારે પ્રમાણમાં સ્ટોર કરવાના હોય તો થોડા કાચાને પણ તમે લઈ શકો। હવે આ સિવાય જ્યારે પણ તમે ટામેટાને ખરીદીને ઘરે લાવો છો તો તેને નેટની બેગમાં મૂકવાનું રાખો। હવે આનાથી શું થશે કે જે ટામેટા છે એને તમે નેટની બેગમાં મૂકી છે તો તેમાંથી હવાની અવરજવર થશે અને જે થોડા કાચા ટામેટા હશે તેને પણ પાકતા વાર લાગશે અને તમે ટામેટાને આસાનીથી સ્ટોર કરી શકશો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેશો ખબરશી.com।